હલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ નાવ ડુપ્લિકેટ ફ્રી કેમ. ચેપ્ટર નંબર 3ની અંદર ડુપ્લિકેટ કી ફ્રેમ કેવી રીતે સેટ કરવી અને એની અંદર આપણે લૂપિંગ ટાઈમ લૂપ કેવી રીતે એડ કરવું એનું પ્રેક્ટિકલ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. હવે એનો થિયરિટિકલ કન્સેપ્ટ છે એ તમારી પાસે હશે, પણ જો તમને ન હોય તો આપણે થિયરિટિકલ કન્સેપ્ટના પણ એક બે વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું, પણ એ તમને બહુ કંટાળો આવશે એટલે અત્યારે હું થિયરિટિકલ નહીં, માત્ર પ્રેક્ટિકલ ઉપર ફોકસ કરું છું. 12th 11th ની અંદર પ્રેક્ટિકલ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ સારું પણ છે, તમને મજા આવશે. બરાબર, તો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ હું સ્ટાર્ટ કરીશ આપણું સિંગફી સ્ટુડિયો. થેન્ક યુ. ઓકે, સિંગફી સ્ટુડિયો. તો આઈ હોપ કે તમને લોકોને બહુ મજા આવતી હશે. આ આપણું વર્ક સ્પેસ એરિયા છે. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવાનું છે, ડુપ્લિકેટ કી કેવી રીતે સેટ કરવી એ શીખવાનું છે. બરાબર છે? તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક કી રાઉન્ડ સર્ફ શેપ લેશું. ડુપ્લિકેટ કી આપણે બનાવવાની છે મિત્રો, અને આપણે ટાઈમ લૂપનો યુઝ કરવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા હું કલર ચેન્જ કરીશ, જે કલર સારો લાગે, તમને જે સારો લાગે તમે કરી શકશો. ઓ માય ગોડ. આવી, ચાલો સેટ થઈ ગયું. નાવ હવે પહેલાં આપણે શું કરશું, અને આપણું ટાઈમ લૂપ ચાલુ કરી દઈશું, એનિમેશન મોડ, એડિટિંગ મોડ સ્ટાર્ટ કરી દઈશું. પછી આપણે થોડુંક મૂવ કરી લેશું, એટલે શું થશે કે આપણું અહીંયા જે એડિટિંગ મોડ છે એમાં પહેલો પાથ સેટ થઈ જશે. બરાબર છે? હવે આપણે કી ફ્રેમ એડ કરવાની છે, તો તમે અહીંથી પણ ટાઈમ લખીને ડાયરેક્ટલી કી ફ્રેમ સેટ કરી શકશો. હું અહીંથી એક એક પોઈન્ટ ઉપર ક્લિક કરતો જાઉં છું. અહીં ક્લિક કર્યું છે, બરાબર, 3F ઉપર, અથવા તો અહીંયા ક્લિક કરી દઈએ 6F પર, અને અહીંયા એડ ઉપર ક્લિક કરશું, અને પછી આપણે આને મૂવ કરી દઈશું અહીંયા. બરાબર, જોજો વ્યવસ્થિત રીતે, નિરાતે જોજો, કોઈ ઉતાવળ નથી. વિડીયો ભલે 3 વાર જોવો પડે, જોજો. પછી ફરી વાર ક્લિક કરું છું. પહેલાં હું ટાઈમલાઈન ઉપર સિલેક્શન કરું છું, કી ફ્રેમ ક્યાં સેટ કર્યું છે એ. ત્યારબાદ હું અહીંયા એડ ઉપર ક્લિક કરું છું, એટલે અહીંયા 12F ઉપર સિલેક્ટ થઈ ગયું છે. ત્યારબાદ નેક્સ્ટ હું મારો ઓબ્જેક્ટને મૂવ કરું છું. જોજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ શું ભૂલ કરશે એ તમને કહો. પહેલાં ઓબ્જેક્ટને મૂવ કરશે, પછી અહીંયા કી ફ્રેમ સેટ કરવા જશે, ને પછી એડ કરવા જશે. નહીં, વે કયો છે? પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ કી અહીંયા તમારે તમારું કર્સર સેટ કરવાનું છે, પછી એડ કી ફ્રેમ ઉપર ક્લિક કરવાનું છે, અને પછી તમારે મૂવ કરવાનું છે. બરાબર છે? ફરી વાર હું કરું છું. અહીંયા જો આ સેટ કરું છું, પહેલાં મૂવ કર્યા બાદ પછી અહીંયા એડ ઉપર ક્લિક કરું છું, અને પછી મારા ઓબ્જેક્ટને મૂવ કરાવું છું. જો થઈ ગયું. હજી એકવાર હું અહીંયા ક્લિક કરું છું, પછી એને હું સેટ કરું છું, અને હું પછી એને સેન્ટરમાં લઈને મૂવ કરું છું. થઈ ગઈ. હવે શું થઈ ગયું મિત્રો, આ જે આપણે જે કર્યું વસ્તુ એ ટોટલી આપણે કી ફ્રેમ સેટ કરી છે. બરાબર છે? આપણો એનિમેશન મોડ ચાલુ જ રાખો. હવે આપણે દરેક કી ફ્રેમને ડુપ્લિકેશન કરવાનું છે. ડુપ્લિકેશન શા માટે? ચાલો આપણે કે વારંવાર એ વસ્તુ ચાલ્યા કરે. જ્યારે કોઈ કી ફ્રેમ આપણે સેટ કરેલી હોય, એનું ડુપ્લિકેશન કરવું હોય, ઓટોમેટિકલી ચાલતું રહે, કન્ટિન્યુઅસલી એવું કરવું હોય, ત્યારે આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ. હવે અહીંયા હું ક્લિક કરું છું, ડુપ્લિકેશન કરવાનું છે ને, ક્લિક કરું છું. પછી અહીંયા આ જે છે 0 પાથ, એની પર ક્લિક કરીને અહીંયા હું આપું છું ડુપ્લિકેટ કી ફ્રેમ, એની પર ક્લિક કરીશ, એટલે અહીંયા જે કી ફ્રેમ સેટ થઈ એ જે આ પોઝિશન 0F ની જે પોઝિશન સેટ થશે. પછી બીજા ઉપર ક્લિક કરું છું, બીજી કી ફ્રેમને હું ડુપ્લિકેટ ઉપર ક્લિક કરું છું. પછી આગળ નેક્સ્ટ સિલેક્ટ કરીને અહીંયા આની પણ ડુપ્લિકેટ કરું છું. સર, ડુપ્લિકેટ બને છે કેમ ખ્યાલ આવશે? તો જો મને તમને દેખાડવા, પણ આને ક્લિક કરીને ડુપ્લિકેટ, એ આગળ આની પર ક્લિક કરીને ડુપ્લિકેટ, નેક્સ્ટ આની પર ક્લિક કરવાનું છે. હજી પછી આપણે 30 પર ક્લિક કરીને ડુપ્લિકેટ. તો હવે તમે જોઈ શકશો નીચે ડુપ્લિકેટ કી ઓલરેડી બની ગઈ છે. જો એનો ટાઈમ પણ સેટ થઈ ગયો છે ઓટોમેટિકલી. બરાબર, હવે આ વાત હું તમને સિમ્પલ દેખાડું, પ્લે કરું છું, તો તમે જોઈ શકશો. જો અહીંથી સ્ટાર્ટ થશે, અહીંથી સ્ટાર્ટ થશે તો અહીંયા સુધી જ ચાલશે, પછી આની પછી સ્ટોપ થઈ જશે. જો થઈ ગયું સ્ટોપ. બરાબર, તો આપણે એવું કરવાનું છે કે આપણું એનિમેશન જેટલા ટાઈમનું બનેલું હોય એટલા ટાઈમ સુધી કન્ટિન્યુઅસલી આ ઓબ્જેક્ટ આપણે સ્ક્રીનમાં મૂવ થતું હોય છે. દેટ્સ કોલ લૂપ ટાઈમ, ટાઈમ લૂપિંગ કહેવાય છે, અથવા એને કહેવાય છે ડુપ્લિકેટ. ડુપ્લિકેટ ફ્રેમ આપણે એકની એક
કોઈ પણ લોકેશનની કીનો વારંવાર આપણે યુઝ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ, બરાબર છે? એનું એક એક્ઝામ્પલ સરસ મજાનું બનાવીશ, આપણે બનાવશું, પણ અત્યારે તમારા માઇન્ડમાં તમને ખ્યાલ હોય છે ડુપ્લિકેશન કરવું એટલે એની પોઝિશન ઉપર વારંવાર કોઈ પણ વસ્તુ લાવી અથવા એ ટાઈમ લેનમાં જેટલો ટાઈમ છે દરમિયાન ચાલવું જોઈએ. ના, હવે આપણે લૂપ ટાઈમ એડ કરવાનો છે. ટાઈમ લૂપ એડ કરવા માટે તો શું કરવું હોય? તેની માટે અહીંયા તમારે રાઇટ ક્લિક કરવાની છે સર્કલ ઉપર, જે આપણો લેયર દેખાડે છે, લેયરમાં જઈને રાઇટ ક્લિક કરવાની છે, એમાં ન્યૂમાં જવાનું છે અને એમાં ટાઈમ લખેલો છે. જુઓ, ટાઈમમાં જશો એટલે લખેલું છે ટાઈમ લૂપ, એની ઉપર ક્લિક કરી દેવાની છે. એટલે અહીંયા તમારા પેનલમાં ટાઈમ લૂપ એડ થઈ જશે, બરાબર? ટાઈમ લૂપ એડ થઈ ગયા બાદ તમારે માત્ર પ્લે કરવાનું છે. એટલે જો આ એરિયાની અંદર પણ જો અહીંયા નથી આપણે કીમ ફ્રેશ સેટ કરી ત્યાં સુધી ચાલ્યું, જો જો એ દેખાય છે. ફરી વાર પ્લે કરું છું, જો જ્યાં સેટ કર્યું છે એ તો ચાલશે, નથી સેટ કર્યું ત્યાં પણ ચાલશે, જો બરાબર. તો આ હતું ટાઈમ લૂપ, તમે તમારી નજર સામે જોઈ શકો છો, બરાબર. તો હવે શું કરવાનું છે? તો હવે આને આપણે મોટી સાઇઝ કરીએ. સાઇઝ એટલે આપણે ટાઈમ લાઈન અત્યારે જેટલી સેકન્ડ છે એનાથી વધારે સેકન્ડનું કરીએ. તો પ્રોપર્ટીઝમાં જવાનું, કેનવાસમાં જઈને એમાં અહીંયા તમારે ટાઈમ પર ક્લિક કરશો. ટાઈમ પર ક્લિક કરશો એટલે અહીંયા 10 સેકન્ડનું કરવું છે, 10S કરી દેવાનું, એન્ટર આપી દેવાનું અને ઓકે આપી દેવાનું. એટલે તમારી ટાઈમ લાઈન મોટી થઈ ગઈ છે 10 સેકન્ડ. હવે તમે તમારું જે આખું જે એનિમેશન છે એને પ્લે કરશો એટલે તમને દેખાડશે, જો 10 સેકન્ડ સુધી ચાલ્યા રાખશે, કન્ટિન્યુઅસલી રિપીટ થયા રાખશે. જેટલી સેકન્ડ સુધી ઓબ્જેક્ટને તમારે મૂવ કરાવવું છે એટલું ઓબ્જેક્ટ તમે મૂવ કરાવી શકશો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. હવે નાઇસ ડે. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પ્રેક્ટિકલ સાથે મળીએ, અને અલગ અલગ ટૂલ્સના થોડી થિયરિટિકલ ટોપિક છે એ પણ તમને પીપીટી દ્વારા સમજાવું. હવે નાઇસ ડે. બાય બાય, મળીએ નેક્સ્ટ.